नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 11 एकाउंट में अत्यारे बीजू जे प्रकरण छे व्यवहारोनी द्विअसर एटले के बेवड़ी असर अने खाताना प्रकार एनो अभ्यास अत्यारे आपणे करी रह्या छीए। तो एमां आपणे अगाउ थियरीमां अमुक मुद्दाओनी आपणे चर्चा करी हती। सौ प्रथम आपणे धंधाकीय व्यवहार अने एना बधा प्रकार नी केवी रीते ओळख थाय एने त्यारबाद आपणे वाउचरना प्रकार जोया हता। छेल्ले आपणे खाताना जे बधा जुदा जुदा प्रकार छे एनी आपणे छेल्ले वात करी हती। एटले खाताना मुख्य जे त्रण प्रकार छे, व्यक्ति खाता अने बिन व्यक्ति जे खाता होय छे, एमां आपणे माल मिलकत खाता अने उपज खर्च खाता। तो आज आपणे जे खाताना प्रकार आपणे छेल्ले शीख्या हता तो एना आधारे खाताओनुं वर्गीकरण केवी रीते थतुं होय छे, एटले के कोई पण खातुं होय तो ई कया प्रकारनुं खातुं छे तो एने लगतो दाखलो जे छे उदाहरण तमारा पाठ્યપુસ્તકમાં તમે જુઓ તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 33 ઉપર पेज नंबर 33 जे छे एनी उपर उदाहरण 4 आपेलू छे। उदाहरण 4 तो ई जे दाखलो छे ए खाताना प्रकार प्रमाणे वर्गीकरण करवानो दाखलो छे। जुओ, तमने सूचनामां कीधुं छे કે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો। એમ સમજૂતી મતલબ કે એ ખાતું, માનો કે વ્યક્તિ ખાતું હોય તો વ્યક્તિ ખાતામાં એ વ્યક્તિ કેવી છે, કે ભાઈ જીવંત વ્યક્તિ છે કે કૃત્રિમ વ્યક્તિ છે, એવી રીતે એમ। પણ સમજૂતી આપણે ખાતાનો જે પ્રકાર છે એ આપણે વધારે ધ્યાનમાં રાખીશું। એટલે દાખલાની જે રકમ છે એમાં આપણને જુદા જુદા 40 ખાતા જે છે એના નામ આપેલા છે, ખાતાના નામ। તો આપણે એનું જે વર્ગીકરણ કરીએ તો એમાં ખાતાનો પ્રકાર આપણે બતાવવાનો છે, અથવા તો વર્ગીકરણની રીતે આપણે જોઈએ તો માનો કે આપણે ખાતાના જે ત્રણ પ્રકાર આવે છે તો એ પ્રમાણે પણ આપણે ત્રણ ભાગ પાડી અને દાખલો ગણી શકીએ કે ભાઈ વ્યક્તિ ખાતા, પછી માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા, એમ ત્રણ ભાગ પાડી અને આપણે એનું વર્ગીકરણ જે છે એ આપણે કરી શકીએ। એવી રીતે પણ ગણી શકાય। અને વ્યક્તિગત રીતે માનો કે તમે કોઈ પ્રોપર કોઈ પણ ખાતું હોય તો એ કયું ખાતું છે એની સામે એનો પ્રકાર તમે બતાવી શકો, તો બંને રીતે આપણે દાખલો ગણી શકાય। જો ત્રણ રીતે તમને ખાતાનું વર્ગીકરણ જે કરવાનું કીધું છે કે ભાઈ નીચેના ખાતાનું વર્ગીકરણ કરો, બરાબર, તો આપણે ખાતાના જે ત્રણ પ્રકાર છે તો એ પ્રમાણે માનો કે આપણે ખાના દોરી અને એ દાખલાની જે રકમ છે એ પ્રમાણે આપણે દાખલો ગણી, હા, તો એ રીતે આપણે એમાં આ રીતે જુઓ તમારી બુકમાં ખાતાના આપણે જે ત્રણ પ્રકાર છે તો એ રીતે ત્રણ ભાગ પ્રમાણે આપણે ખાના દોરી દો આ રીતે। આ રીતે આપણે જુઓ અહીંયા વચમાં ઉપર મથાળે એવું લખજો ખાતું જે છે એનું વર્ગીકરણ, એટલે જે જે ખાતાઓ આપણને આપેલા છે એ પ્રમાણે આપણે એનું વર્ગીકરણ કરીશું। તો આપણે ખાતાના મુખ્ય ત્રણ પ્રકાર છે તો ત્રણ ખાના આપણે રાખીએ ઊભા। પહેલું આપણે વ્યક્તિ ખાતા આવશે, પછી આપણે માલ મિલકત ખાતા આવશે, બરાબર, અને ત્રીજું આપણે ઉપજ ખર્ચ ખાતા આવશે।
दरेक खातु छे एनी ओळख जे छे थोड़ी समजूती एम ए आपणे साथे समजता जईशुं। ए कंई आपणे बतावानी जरूर नथी। परीक्षामां तमारे आ रीते दाखलो होय तो आवी रीते तमे त्रण भागमां खातु जे छे एनुं तमे वर्गीकरण करी शको छो। तो ए रीते आपणे खाताना जे त्रण प्रकार छे तो एमां पहेलुं आपणे व्यक्ति खाता लईए, पछी बीजो प्रकार आपणे माल मिलकत खातानो प्रकार छे तो बीजू लखो माल मिलकत खाता, अने त्रीजू आपणे उपज खर्च खाता आवे छे एटले त्रीजू लखो उपज खर्च खाता। बराबर आ रीते त्रण भागमां आपणे एनું वर्गीकरण કરીશું। હવે આપણે જે રકમની અંદર તમને દરેક ખાતું જે આપેલું છે, ધારો કે પહેલું ખાતું આપણે છે નવજીવન કોમર્સ કોલેજ, કોલેજ છે સંસ્થા એટલે કે કૃત્રિમ વ્યક્તિ છે, પણ એ કહેવાય વ્યક્તિ ખાતું આપણે કઈ બરાબર આગળના આગળ આપણે છેલ્લે ખાતાના પ્રકાર જે સમજ્યા તો એમાં વ્યક્તિ ખાતાઓમાં આપણે જીવંત વ્યક્તિઓ અને કૃત્રિમ વ્યક્તિઓ બંનેનો સમાવેશ થાય છે। તો નવજીવન કોમર્સ કોલેજ એટલે કોઈ પણ શાળા હોય કે કોલેજ હોય તો એ એક સંસ્થા છે એટલે એક વ્યક્તિ ખાતું એ થયું, કૃત્રિમ વ્યક્તિ છે બરાબર। તો એ પહેલું આપણે વ્યક્તિ ખાતામાં આવશે એટલે વ્યક્તિ ખાતામાં આપણે એક નંબર આપી અને લખો કે ભાઈ નવજીવન જે કોલેજનું નામ આપણને આપેલું છે નવજીવન કોમર્સ કોલેજનું ખાતું, બરાબર કોલેજનું ખાતું। પછી આપણે બીજું ખાતું છે તમને આપ્યું છે જુઓ ઉપાડ ખાતું, બરાબર બીજું સામે આપ્યું છે ઉપાડ ખાતું એટલે ઉપાડ ખાતું આપણે માલિકનું ખાતું છે, ધંધાની અંદર માલિકના બે ખાતા હોય છે મૂડી ખાતું અને ઉપાડ ખાતું, તો બંને ખાતા આપણે વ્યક્તિ ખાતા ગણાય છે કે માલિક એ ધંધામાં એક વ્યક્તિ તરીકે ધંધામાં માલિકનું મૂડી ખાતું અને ઉપાડ ખાતું આપણે ખોલવામાં આવતું હોય છે એટલે ઉપાડ ખાતું આપણે શેમાં આવશે વ્યક્તિ ખાતામાં, બરાબર એટલે બીજું લખો ઉપાડ ખાતું એટલે કે આ એક માલિકનું ખાતું છે। પછી ત્રીજું છે રોકડ ખાતું એટલે કે આપણે ધંધાની અંદર જે રોકડ સિલક હોય, રોકડ સિલક પછી બેંક સિલક, તો રોકડ સિલક એ ધંધામાં આપણે શું ગણાય છે ચાલુ મિલકત ગણાય છે, ખાસ યાદ રાખજો। ધંધામાં રોકડ સિલક હોય જે આપણે બેંકમાં જુદી જુદી બેંકમાં ખાતા હોય આપણી બેંકમાં જે કંઈ સિલક હોય તો રોકડ સિલક અને બેંક સિલક બંને ધંધાની ચાલુ મિલકત ગણાય છે, તો એટલે એમાં ચાલુ મિલકત એટલે કે આપણે ટૂંકા ગાળામાં જે મિલકતની કિંમતમાં વધઘટ થયા કરે એને ચાલુ મિલકત કહેવાય। તો રોકડ આપણે ચૂકવીએ તો રોકડ ઘટે અને એ રીતે આપણને રોકડ મળતી રહે એટલે રોકડ વધે, એટલે રોકડ જે છે એ આપણી ધંધાની એક મિલકત છે એટલે આપણે એને માલ મિલકત ખાતામાં બતાવીશું। આમ તો માલના ખાતા અને મિલકતના ખાતા આપણે અલગ હોય છે, પણ આપણે એનું જે ખાતાનું જે મુખ્ય મથાળું છે એ આપણે એક જ છે એટલે આપણે માલ મિલકત ખાતામાં લખો કે ભાઈ પહેલું આપણે રોકડ ખાતું જે છે રોકડ ખાતું પહેલું, તો ખાસ યાદ રાખજો રોકડ સિલક હોય કે રોકડ હોય બંને શબ્દો એક જ છે, પછી બેંક સિલકમાંનો કે હોય તો એ પણ આપણું આપણી ચાલુ મિલકત છે એમ। પછી આપણે ચોથું ખાતું છે જુઓ ધર્માદા, બરાબર ધર્માદા એટલે કે ધંધામાં આપણે જે કંઈ દાન ધર્માદા કરીએ તો ધર્માદા એ ખર્ચ કહેવાય, એક પ્રકારનું ખર્ચ છે, ભલે આપણે દાન કરીએ છીએ પણ આપણા માટે તો એ ખર્ચ છે, જે વ્યક્તિને આપણે દાન આપીએ છીએ બરાબર એના માટે એ ફાયદાની વાત છે, પણ આપણે ધંધામાં દાન ધર્માદા જે કરીએ એ ધંધાનું એક મહેસૂલી ખર્ચ ગણાય છે એટલે એ આપણે ક્યાં આવશે ઉપજ ખર્ચ ખાતામાં, ખર્ચના ખાતામાં। આપણે ત્રીજું જે મથાળું આપણું મેઇન છે એમાં આવશે ધર્માદા એટલે કે ધર્માદા ખર્ચનું ખાતું, ધંધાનું આ એક ખર્ચ છે તો એમાં લખો ધર્માદા ખર્ચનું ખાતું। પછી આપણે પાંચમું ખાતું છે યંત્ર ખાતું, યંત્ર ખાતું છે તો યંત્ર એટલે કે મિલકત, કાયમી મિલકત, ધંધાની જમીન મકાન ફર્નિચર યંત્રો વાહનો તો આ બધી ધંધાની કાયમી મિલકત ગણાતી હોય છે એટલે એ મિલકતના ખાતામાં આવશે। તો બીજું મિલકતના ખાતામાં આપણે ખાતું આવ્યું યંત્ર ખાતું,
यंत्रो अंग्रेजी में मशीनरी एने कहवाय छे, तो मशीनरी शब्द होय तो पण एनो मतलब यंत्रो थाय, एटले यंत्रो होय, वाहनों होय, फर्निचर होय, तो आ बधी आपणी मिलकतो छे, जमीन मकान होय तो ए बधी कायमी मिलकतो छे, एटले मिलकतना खातामां आवे। पछी आपणे जमीन जुओ, जमीन आवी एटले ए पण मिलकत छे, એટલે મિલકતના ખાતામાં લખો કે જમીનનું ખાતું। પછી આપણે આગળ વધીએ તો આપણને આપી છે જુઓ સાતમું, રાજ મેડિકલ સ્ટોરનું ખાતું, એટલે સંસ્થા આવી, મેડિકલ સ્ટોર હોય એટલે કે દવાની દુકાન હોય, સ્ટેશનરીની દુકાન હોય, પ્રોવિઝન સ્ટોર હોય, આ બધી એક સંસ્થાઓ છે કે જે પોતાના નામે બજારમાં ધંધો કરે છે। તો એક વ્યક્તિ છે, કૃત્રિમ વ્યક્તિ, જેમાં આપણે હતું ને કે ભાઈ નવજીવન કોમર્સ કોલેજ, તો એક સંસ્થા હતી, તો આ પણ એક સંસ્થા છે બરાબર, એક દુકાન છે, તો એ કૃત્રિમ વ્યક્તિ છે, પણ એનો સમાવેશ આપણે વ્યક્તિ ખાતામાં થશે। એટલે રાજ મેડિકલ સ્ટોર્સનું ખાતું, તો આમાં આપણે ત્રીજું ખાતું આવ્યું છે તો એ આપણે બતાવીએ, રાજ મેડિકલ સ્ટોર્સ જે છે એનું ખાતું। પછી આપણે આગળ વધી તો આગળ છે પગાર, પગારનું ખાતું એટલે કે ખર્ચ બરાબર, ધંધામાં જે કર્મચારીઓ કામ કરતા હોય, કર્મચારીઓ હોય, કામદારો હોય, તો એને જે પગાર ચૂકવવામાં આવતો હોય નિયમિત રીતે, એટલે આ એક મહેસૂલી ખર્ચ છે ધંધાનું બરાબર, એટલે પગાર ખર્ચ એનું ખાતું છે, એટલે ખર્ચનું ખાતું છે, એટલે ઉપજ ખર્ચ ખાતામાં આવશે। એટલે ઉપજ ખર્ચ ખાતામાં આપણે બીજું ખાતું લખો, પગાર ખર્ચ ખાતું। મારી સાથે સમજી અને તમે પણ બુકમાં લખતા રહેજો। પછી આગળ આપણે જોઈએ તો નવમું ખાતું છે આવક માલ ગાળા ભાડાનું ખાતું, એટલે આ એક માલ આપણે મંગાવીએ ધંધાની અંદર, કોઈ વેપારી પાસેથી આપણે માલ ખરીદ્યો હોય, એ માલ આપણે કોઈ પણ વાહન દ્વારા મંગાવીએ, એટલે કે ટ્રક દ્વારા કે ટેમ્પા દ્વારા કે ગમે તે માધ્યમથી આપણે મંગાવીએ, તો એને જે ભાડું આપણે ચૂકવવું પડે એને આવક માલ ગાળા ભાડું કહેવાય બરાબર। એમાં બે શબ્દો આવે છે, આવક માલગાડા ભાડું અને જાવક માલગાડા ભાડું, એટલે જે માલ આપણે ખરીદીએ છીએ આવક માલગાડા ભાડું, એનું બીજું નામ ખરીદ માલગાડા ભાડું એમ પણ એને કહેવાય છે। એટલે કે જે વેપારીઓ પાસેથી આપણે માલ ખરીદ્યો હોય, એ માલ આપણે ધંધાના સ્થળ સુધી આપણે લાવીએ, એનું જે ભાડું આપણે ચૂકવવું પડે બરાબર, જેના દ્વારા આપણે મંગાવીએ, એ માધ્યમ ભલે ગમે તે હોય, પણ એ એક ભાડું આપણે ચૂકવેલું આપણા માટે ભાડું છે, એટલે ખર્ચ છે, એટલે ખર્ચના ખાતામાં આવશે બરાબર, આવક માલ ગાળા ભાડું। એટલે ખર્ચના ખાતામાં લખો, આવક માલ ગાડા ભાડાનું ખાતું, આવક માલ એટલે કે જે માલ આપણે ખરીદતા હોઈએ, ખરીદેલો માલ ધંધામાં આવે એટલે એનું ભાડું, એમ એ માલ મંગાવવાનું ભાડું। પછી એના પછી આપણે દસમું ખાતું છે જુઓ, ફર્નિચર બરાબર, એટલે ધંધાની મિલકત થઈ, ફર્નિચર એક લાંબા ગાળાની મિલકત છે, જેમ આપણે યંત્રો આવ્યા, મકાન આવ્યા, જમીન આવી, હવે ફર્નિચર આવી, મિલકત છે, એટલે માલ મિલકતના ખાતામાં લખો ફર્નિચરનું ખાતું। પછી આપણે જુઓ જાવક માલ ગાળા ભાડું છે, હમણાં જ આપણે વાત કરી કે જે આવક માલ ગાળા ભાડું છે, એ માલ જે આપણે ખરીદીએ એનું જે ભાડું ચૂકવીએ છીએ, એમ જાવક માલ ગાળા ભાડું એટલે કે જે ગ્રાહકોને આપણે માલ વેચીએ છીએ, તો એ ગ્રાહકના બરાબર જે એનું ઘર હોય કે એનું સ્થળ હોય ત્યાં સુધી પહોંચાડવાનું ભાડું જે આપણે ચૂકવતા હોઈએ, એને જાવક માલ ગાળા ભાડું કહેવાય। એટલે કે આવક માલ એટલે ખરીદી, ખરીદ માલ ગાળા ભાડું, એમ જાવક માલ ગાળા ભાડું છે એનું બીજું નામ વેચાણ માલ ગાળા ભાડું એમ પણ કહેવામાં આવતું છે, પણ એ છે શું, ખર્ચ બરાબર, બંને ખર્ચ છે, આવક માલ ગાળા ભાડું હોય કે જાવક માલ ગાળા ભાડું હોય, આવક માલ ગાળા ભાડું એ ખરીદીનું ખર્ચ ગણાય છે, અને જાવક માલ ગાળા ભાડું એ માલ આપણે વેચીએ એટલે કે વેચાણનું ખર્ચ ગણાય છે, પણ બંને શું છે, ખર્ચ, એટલે આપણે ખર્ચ તરીકે ઉપજ ખર્ચના ખાતામાં એની નોંધ કરો, એટલે કે જાવક માલ ગાળા ભાડું એનું ખાતું, જાવક માલ ગાળા ભાડાનું ખાતું। પછી આપણે આગળ જોઈએ તો સ્ટેશનરી, એટલે કે સ્ટેશનરી એક ખર્ચ છે બરાબર, ધંધામાં આપણે જુદી જુદી
જે કંઈ સ્ટેશનરીનો આપણે ઉપયોગ કરતા હો, બરાબર, જેમ તમે અભ્યાસ કરો છો તો તમે નોટબુક, પેન, પેન્સિલ આ બધી સ્ટેશનરીનો તમે ઉપયોગ કરો છો, તો એમ ધંધાની અંદર આપણે હિસાબો લખવા માટેના બધા ચોપડા હોય, બરાબર, પછી ઓફિસમાં જે બધું કામકાજ થતું હોય જુદા જુદા ચોપડા રાખવામાં આવતા હોય, જુદા જુદા રજીસ્ટર રાખવામાં આવતા હોય, બિલ બુક બધી રાખવામાં આવતી હોય, તો આ બધું શું છે? સ્ટેશનરી છે. એટલે સ્ટેશનરી પાછળ જે ધંધામાં ખર્ચ થાય છે એ છે. એટલે સ્ટેશનરી એ ખર્ચ ગણાય. એટલે ખર્ચના ખાતામાં આપણે એની નોંધ કરો, એ ખાતાનો પ્રકાર આપણે આવશે ખર્ચમાં, એટલે કે સ્ટેશનરી ખર્ચનું ખાતું. પછી આપણે આગળ આવે છે, જુઓ, મજૂરી. એટલે મજૂરી પણ ખર્ચ થયું, બરાબર. ધંધામાં આપણે માલ જે કંઈ હેરફેર કરતા હોઈએ, એટલે માલ કોઈ વાહનમાં આપણે ચડાવવાનો હોય, ઉતારવાનો હોય, માલ હોય, મિલકત હોય, તો આ બધી જે મજૂરી આપણે થાય છે તો એ શું છે? ધંધાનો એક મહેસૂલી ખર્ચ છે કે ભાઈ નિયમિત રીતે આપણે ખર્ચ ચૂકવતા હોઈએ છીએ. એટલે મજૂરી એ ખર્ચ છે. એટલે ખર્ચના ખાતામાં લખો, મજૂરી ખર્ચનું ખાતું. પછી આપણે આગળ જોઈએ તો કોપીરાઇટ, બરાબર. કોપીરાઇટ મિલકત, તમને યાદ હશે આપણે અદ્રશ્ય મિલકતોની વાત કરી હતી. આગળ મિલકતના પ્રકાર છે, એમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. તો આ ચાર જે અદ્રશ્ય મિલકતો છે એના નામ ખાસ યાદ રાખજો, બરાબર, કે એની પરિભાષા અલગ અલગ છે. પણ કોપીરાઇટ એટલે આપણું જે લખાણ છે, ધંધાનું આપણું જે લખાણ હોય, બરાબર, એનો જે અધિકાર જે કહેવાય કે ભાઈ બીજી કોઈ વ્યક્તિ એની નકલ ન કરી શકે, એવો જે અધિકાર આપણે કાયદેસર મેળવ્યો હોય, બરાબર, તો એને કોપીરાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આપણે તમે જુઓ કે બજારમાં બધી વસ્તુઓ જે મળતી હોય એની પર કંપની પોતાનો સિમ્બોલ ને આ બધું લગાવે છે, એટલે કે બીજી કંપની એની નકલ કરી શકતી નથી, કંપની પાસે કાયદેસરનો અધિકાર છે, તો એને કોપીરાઇટ કહેવામાં આવે છે. એટલે આ એક ધંધાની અદ્રશ્ય મિલકત કહેવાય છે. તો એ માલ મિલકત ખાતામાં આવશે. એટલે માલ મિલકત ખાતામાં લખો, કોપીરાઇટનું ખાતું. પછી આપણે આગળ જોઈએ તો જે યુનિયન કોપીરાઇટ, પછી ક્રમમાં આપણે આવશે 15મું ખાતું, મળેલ વ્યાજ. જુઓ, મળેલ શબ્દ છે, આપણને વ્યાજ મળ્યું એટલે કે આવક થઈ, બરાબર. વ્યાજ આપણે બંને સ્વરૂપમાં હોય, આપણે જો વ્યાજ ચૂકવ્યું હોય તો એ ખર્ચ કહેવાય, એટલે કે જો ચૂકવેલ વ્યાજ હોય તો એ ખર્ચનું ખાતું કહેવાય, અને મળેલ વ્યાજ તો એ શું થશે? આવક. આપણને વ્યાજ મળ્યું એટલે કે કોઈને આપણે ઉછીની રકમ આપી હોય, અથવા બેંકમાં આપણે આપણા ખાતામાં સિલક હોય તો એનું વ્યાજ આપણને મળે, એટલે એ ધંધાની શું છે? આવક છે. આપણને વ્યાજ મળ્યું એટલે મળેલ શબ્દ જેમાં હોય તમારે યાદ રાખવાનું, ખાસ મળેલ વ્યાજ હોય, કમિશન હોય, દલાલી હોય, તો એ મળેલ જે શબ્દ હોય, બરાબર, એમાં આપણે આવક આવશે, એટલે કે મળેલ વ્યાજનું ખાતું એ આપણે આવકમાં લખો. ઉપજ ખર્ચ ખાતાનો આપણે પ્રકાર એક જ છે, ખર્ચ અને આવકના બધા ખાતા એમાં જ આવશે. એટલે મળેલ વ્યાજનું ખાતું આપણે આવ્યું આવક તરીકે, ઉપજ ખર્ચ ખાતામાં આપણે લખ્યું. પછી આપણે 16મું ખાતું છે, જુઓ, યુનિયન બેંક, બરાબર. બેંક છે, કોઈ પણ બેંક હોય, એટલે કૃત્રિમ વ્યક્તિ થઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય, કે દેના બેંક હોય, કે HDFC બેંક હોય, ગમે તે બેંક હોય, બેંક જે છે એક સંસ્થા છે, એટલે કૃત્રિમ વ્યક્તિ, એટલે એ વ્યક્તિ ખાતામાં આવશે, બરાબર. એ સંસ્થામાં એનો સમાવેશ થાય એટલે એ વ્યક્તિ ખાતામાં આપણે લખો, યુનિયન બેંકનું ખાતું. યુનિયન બેંકનું ખાતું એટલે ખાસ યાદ રાખજો, બરાબર, બેંકનું જે ખાતું હોય, કોઈ પણ બેંક હોય, એક વ્યક્તિ તરીકે એ ધન, બરાબર, પોતાનું કામ કરે છે, એટલે વ્યક્તિ ખાતામાં આવે. પછી આપણે આગળ જોઈએ તો એના પછી જે યુનિયન બેંકનું આપણે છેલ્લે લખ્યું 16મું, પછી 17મું ખાતું આપણે આવે છે, ચૂકવેલ ભાડાનું ખાતું. જુઓ, ચૂકવેલ શબ્દ આવ્યો એટલે કે આપણે ચૂકવ્યું, તો એનો મતલબ શું થયો? ખર્ચ, બરાબર, એટલે એ ખર્ચના ખાતામાં આવશે. તો ચૂકવેલ ભાડું જે છે એનું ખાતું ખર્ચમાં લખો. એટલે કોઈ પણ એવો ચૂકવેલ શબ્દ આપણને આપેલો હોય એટલે આપણે સમજી જવાનું કે ભાઈ આ ખર્ચ છે. ચૂકવેલ ભાડું હોય, ચૂકવેલ વ્યાજ હોય, આપણને ચૂકવેલ કમિશન એવું કીધું હોય તો એ ખર્ચ કહેવાય. પછી આપણે
રિલાયન્સના શેરનું ખાતું જુઓ, શેર બરાબર બજારમાં તમને ખબર જ હશે કે ભાઈ જુદી જુદી કંપનીઓ હોય એના શેર વેચાતા હોય છે, શેર બજાર હોય છે, જેમ આપણે વસ્તુઓ ખરીદવાનો બજાર હોય છે એમ શેર બજારનું નામ તમે સાંભળ્યું જ હશે કે જ્યાં જુદી જુદી કંપનીઓના શેર જે છે એનું ખરીદ વેચાણ થતું હોય છે. એટલે કે આપણે કોઈ પણ કંપનીના ધંધામાં શેર ખરીદીએ તો એ આપણા માટે શું કહેવાય? મિલકત કહેવાય. બરાબર, એ આપણી મિલકત છે. એ શેર આપણે ખરીદ્યા છે, જેમ આપણે બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં કે એમાં પૈસા મૂકીએ છીએ. તો અમુક લોકો છે એ શેરમાં રોકાણ કરે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ અમુક લોકો શેરમાં રોકાણ કરતા હોય છે, તો એણે એ શેરમાં રોકાણ કર્યું તો એ આપણી શું છે? મિલકત છે. એક પ્રકારની એની બચત છે, મિલકત છે. હા, એનું લેણું છે, તો એક મિલકત તરીકે એ ગણાય છે. બરાબર, એટલે એને આપણે માલ મિલકત ખાતામાં લખો. એટલે એ રીતે કોઈ પણ કંપનીના આપણે શેર ખરીદીએ આપણી મિલકત ગણાય. રિલાયન્સ કંપની હોય કે નિરમા કંપની હોય કે ગમે તે કંપની હોય. બરાબર, એટલે રિલાયન્સ કંપનીના આપણે શેર ખરીદ્યા છે, આપણી મિલકત છે. એટલે મિલકતના ખાતામાં લખો રિલાયન્સના શેરનું ખાતું. પછી આપણે આગળ છે મળેલ વટાવનું ખાતું. મળેલ કીધું જુઓ એટલે કે વટાવ, ડિસ્કાઉન્ટ આપણને ધંધામાં મળે. બરાબર, જે વેપારીઓ પાસેથી આપણને માલ, આપણે માલ ખરીદતા હોય એ આપણને વટાવ આપે. આપણે બજારમાં ખરીદી કરવા જઈએ છીએ તો આપણને ડિસ્કાઉન્ટ મળે છે, એટલે કે આપણને ફાયદો થાય છે. એમ ધંધામાં આપણે જે વેપારીઓ પાસેથી માલ ખરીદતા હોય એ આપણને વટાવ આપે, ડિસ્કાઉન્ટ આપે. એટલે આપણી આવક છે, ઉપજ છે, એટલે ઉપજ ખર્ચ ખાતામાં આપણે એનો સમાવેશ થશે. એટલે ઉપજ ખર્ચ ખાતામાં લખો મળેલ વટાવનું ખાતું. પછી આપણે એના પછી છે જુઓ અમદાવાદ શાખાનું ખાતું. અમદાવાદ શાખા એટલે એક વ્યક્તિ થઈ. બરાબર, કોઈ પણ બ્રાન્ચ, જેમ આપણે બેંકની જુદી જુદી શાખાઓ બધે આવેલી હોય, પણ એ પોતે એક, દરેક શાખા હોય એ પોતે એક વ્યક્તિ છે. બરાબર, આપણે બજારમાં જોઈએ બરાબર, તો આપણે જે પેંડાની કે એવી દુકાનો હોય છે, ધારો કે દાસના પેંડાની દુકાન છે, તો એની બધી અલગ અલગ જગ્યાએની શાખાઓ આવેલી છે. તો એ શું છે? છે વ્યક્તિ, એ બધી એક દુકાન તરીકે, એક વ્યક્તિ તરીકે બજારમાં પોતાનું કામ કરે છે. એટલે કોઈ પણ શાખા હોય તો એ વ્યક્તિ કહેવાય. એટલે વ્યક્તિ ખાતું આવશે, એટલે કે અમદાવાદ શાખાનું ખાતું. પછી આપણે આગળ જોઈએ તો એના પછી છે જુઓ ગાલખાત શબ્દ. બરાબર, આપણે પારિભાષિક શબ્દોમાં સમજીએ 21મું ખાતું ગાલખાત, એટલે કે જે આપણું લેણું છે એમાંથી જે રકમ ડૂબી જાય એને ડૂબેલું લેણું અથવા ગાલખાત કહેવાય છે. એટલે ગાલખાત એ ધંધાનું એક નુકસાન છે. તો નુકસાનના જે બધા ખાતાઓ એનો સમાવેશ એમાં થાય છે, ખર્ચમાં. બરાબર, એટલે ખર્ચનું ખાતું આપણે ગણાશે. એટલે ખર્ચમાં લખો ગાલખાત છે, ઘસારો. આ બધા પારિભાષિક શબ્દો આપણે આગળ સમજ્યા જુઓ. હા, તો ગાલખાતનું જે ખાતું છે, ગાલખાત હોય, ઘસારો હોય, આ બધા ધંધાનું ખર્ચ કે નુકસાન ગણાય છે. એટલે ખર્ચના ખાતામાં એનો સમાવેશ થાય છે. પછી આપણને આગળ કીધું કર્ણાવતી ક્લબનું ખાતું. તો ક્લબ છે, ક્લબ હોય, જીમખાનું હોય, આ ક્લબ, જીમખાના, આ બધા જે છે એ બધી સંસ્થાઓ છે. આ એક સંસ્થા છે, એટલે એ એનું વ્યક્તિ ખાતામાં એનો સમાવેશ થશે. એટલે વ્યક્તિ ખાતામાં લખો કર્ણાવતી ક્લબનું ખાતું. બરાબર, કર્ણાવતી ક્લબ જે છે એનું ખાતું. પછી આપણે આગળ એના પછી છે જુઓ દેવાદાર. એટલે કોઈ પણ આપણો દેવાદાર હોય કે લેણદાર હોય, એ બધી વ્યક્તિ છે. એટલે દેવાદાર હોય એ વ્યક્તિમાં પણ ગણાય, અને દેવાદાર એ આપણું લેણું છે, એટલે એક પ્રકારની આપણી એ મિલકત પણ ગણાય. એટલે એને વ્યક્તિ ખાતામાં લખો કે મિલકતના ખાતામાં લખો, ચાલે એમ તો. બરાબર, એટલે આપણે દેવાદાર અહીંયા કીધું છે એક વ્યક્તિ તરીકે આપણને નામ. બરાબર, કોઈ દેવાદારનું નામ નથી આપ્યું, પણ દેવાદાર છે એટલે કે છે તો એક વ્યક્તિ જ તે. એટલે આપણે એને વ્યક્તિ ખાતામાં લખો દેવાદાર, દેવાદારનું ખાતું. દેવાદાર એટલે કે આપણું લેણું, જેની પાસેથી આપણે ચોક્કસ રકમ લેવાની હોય આપણું લેણું કહેવાય. પછી છે જુઓ નમૂના તરીકે વેચેલ માલનું ખાતું. એટલે કે આપણે બરાબર જુદી જુદી કંપનીઓ બજારમાં જાહેરાત કરવા માટે નમૂના તરીકે માલ વેચે છે. તો એ શું છે? જાહેરાત ખર્ચ, એટલે કે જાહેરાત ખર્ચથી ગયેલ માલ. પણ અહીંયા માલનું ખાતું છે. બરાબર, આપણને ખર્ચ તરીકે નથી બતાવ્યું, પણ શબ્દ આપણને શું આપ્યો કે ભાઈ નમૂના તરીકે વેચેલ માલ, એટલે કે જાહેરાતથી ગયેલ માલ એમ પણ કહેવાય. બરાબર,
तो ये मालनू खातु है कि भाई धंधा में अन्य रीते मालनू खातु आप आगना वीडियो में जे अन्य रीते माल जाए खाता अपने समझाया था कि भाई चोरी थी गये माल उपाड़ थी गये माल धर्मादा थी गये माल तो धंधा में अन्य रीते माल जाए एनुं आ एक कारण है कि भाई नमूना थी वेचेल माल एटले छे मालनू खातु એટલે આપણે ક્યાં લખીશું માલ મિલકતમાં બરાબર એટલે માલ મિલકતમાં લખો તો નમૂનાથી ગયેલ માલનું ખાતું બરાબર વેચેલ અથવા ગયેલ બંને શબ્દો આપણે એક જ છે નમૂનાથી ગયેલ માલનું ખાતું એના પછી આપણે આવશે જુઓ લેણદાર લેણદાર એટલે કે દેવું બરાબર આપણે કોઈ વ્યક્તિ છે એને આપણે પૈસા ચૂકવવાના બાકી છે એ આપણો લેણદાર છે એટલે એક વ્યક્તિ છે એટલે આપણે એને વ્યક્તિ ખાતામાં લખો જેમ આપણે દેવાદાર લખ્યું હતું એમ આપણે વ્યક્તિ ખાતામાં આવશે કે ભાઈ લેણદાર છે એનું ખાતું પછી આપણે આગળ આવે છે જુઓ કારખાના ખર્ચ એટલે ખર્ચ શબ્દ આપણને આપેલો જ છે ક્લિયરલી એટલે આપણું ખર્ચ છે એટલે ખર્ચનું ખાતું ગણાય એટલે ઉપજ ખર્ચ ખાતામાં લખો કારખાના ખર્ચનું ખાતું પછી આપણે આગળ જોઈએ તો છે જુઓ નીલમબેનનું ખાતું બરાબર નીલમબેન એટલે એક વ્યક્તિ હા જીવંત વ્યક્તિ નીલમબેન હોય આશાબેન હોય કે એવી રીતે કોઈ પણ બેનનું નામ હોય બરાબર તો એ વ્યક્તિ છે એટલે આપણે વ્યક્તિ ખાતામાં એનો સમાવેશ થશે એટલે વ્યક્તિ ખાતામાં લખો નીલમબેનનું ખાતું પછી એના પછી આપણે છે ઘસારો હમણાં જ આપણે વાત કરી કે ગાલખાદ હોય ઘસારો હોય ધંધામાં આપણે જે મિલકતોનો ઉપયોગ કરીએ છીએ એ મિલકતો એના વપરાશને કારણે જે જૂની થાય છે ઘસાય છે તો એ આપણું ધંધાનું નુકસાન છે એને ઘસારો કહેવામાં આવે છે આપણે પારિભાષિક શબ્દોમાં એનો અર્થ લખેલો જ છે કે બરાબર કે જુદી જુદી કાયમી મિલકતો જે યંત્રો મકાન ફર્નિચર આ બધી જે કાયમી મિલકતો છે એમાં વપરાશને કારણે એનું જે મૂલ્ય ઘટે છે એને ઘસારો કહેવાય છે એટલે આપણું ખર્ચ છે મહેસૂલી ખર્ચ કે અથવા નુકસાન છે તો ખર્ચ કે નુકસાનનું ખાતું આપણે ખર્ચમાં આવશે એટલે ઉપજ ખર્ચ ખાતામાં એને લખો કે ભાઈ ઘસારાનું ખાતું પછી આપણે આગળ છે જુઓ ગુજરાત સરકાર તો સરકાર પોતે આખી એક સંસ્થા છે કે જે બરાબર ગુજરાતનો આખો વહીવટ કરે છે એ સરકાર એક સંસ્થા થઈ તેમાં એના સભ્યો બધા હોય છે નેતાઓ એ બધો વહીવટ કરતા હોય એટલે આ એક સંસ્થા છે એટલે વ્યક્તિ કૃત્રિમ વ્યક્તિ હા તો આપણે એનો સમાવેશ વ્યક્તિ ખાતામાં કરીશું એટલે વ્યક્તિ ખાતામાં લખો ગુજરાત સરકારનું ખાતું પછી આપણે આગળ જે જુઓ મળેલ મળેલ બેંક વ્યાજ મળેલ કીધું એટલે આપણી આવક થઈ ઉપજ થઈ બરાબર એટલે ઉપજ ખર્ચ ખાતામાં એની નોંધ થશે મળેલ વ્યાજ હોય બેંક વ્યાજ હોય એટલે કે મળેલ બેંક વ્યાજનું ખાતું જુઓ એટલે આપણી આવક છે મળેલ કીધું એટલે એ આપણી આવક થઈ ગઈ પછી આપણે આગળ આપ્યું જુઓ કે ભાઈ જાહેરાતમાં આપેલ માલનું ખાતું એ હમણાં જ આપણે આવ્યું જુઓ હમણાં જ આપણે હતું કે ભાઈ નમૂનાથી ગયેલ માલ તો એ બંને એક જ શબ્દો છે હા ઓલું જાહેર નમૂનાથી કીધું આ આપણને જાહેરાત શબ્દ આપ્યો બંને એક જ શબ્દ છે બરાબર એટલે એ આપણે માલનું ખાતું ગણાશે એટલે માલના ખાતામાં લખો કે જાહેરાતથી ગયેલ માલનું ખાતું પછી આપણે આગળ જોઈએ તો મળેલ ડિવિડન્ડ મળેલ એટલે કે આવક બરાબર એટલે ઉપજ ખર્ચ ખાતામાં લખો મળેલ ડિવિડન્ડનું ખાતું પછી આપણે આગળ છે મળેલ કમિશન તો એ પણ આવક છે મળેલ શબ્દ આપણને આપેલો જ છે કોઈ પણ આવક આપણને મળે વ્યાજ મળે કમિશન મળે દલાલી મળે આવક છે એટલે ઉપજ ખર્ચ ખાતામાં આવશે બરાબર મળેલ કમિશનનું ખાતું પછી પાઘડી જુઓ હમણાં જ આપણે વાત કરી ને કોપીરાઇટ હતું ત્યારે પાઘડી પાઘડી એટલે એ આપણા ધંધાની મિલકત છે તો પાઘડી છે એ અદ્રશ્ય મિલકત છે એટલે મિલકતના ખાતામાં લખો પાઘડીનું ખાતું
पागड़ी पेटंट कॉपीराइट आ बधा आपणे पारिभाषिक शब्दों में शीख्या छीए समझ्या छीए। पछी छे जो आपेल कमीशन एटले के चूकवेल कमीशन, आपेलू एटले के चूकवेलू एटले आपणो खर्च एटले खर्चनुं खातुं એટલે ખર્ચનું જે આપણે ખાતા છે બરાબર, તો એમાં લખજો આ ખર્ચના જે ખાતાઓ છે તો એમાં આપણે આગળ એમાં લખજો નીચે આપણે 16 નંબર આવશે જે આપણને આપ્યું છે આપેલ કમિશનનું ખાતું, તો એ ખર્ચમાં આપણું ખર્ચ ગણાય, આપણે ચૂકવેલું કમિશન ગણાય। पछी एना पछी छे जुओ लेणी हुंडी एटले के लेणू, आपणे जे हुंडी लखी होय आपणा बराबर देवादारो पर आपणे लेणी हुंडी अने देवी हुंडी बंने शब्दो आपणे समझ्या छीए। एटले जे लेणी हुंडी छे आपणुं लेणू छे, आपणा धंधानी मिलकत छे, मिलकत गणाय। देवी हुंडी होय तो देवू गणाय, एटले देवी हुंडी होय तो ए व्यक्ति खातो गणाय अने लेणी हुंडी होय तो ए मिलकतनुं खातो गणाय। कारण के आपणुं लेणू छे, आपणे पैसा लेवाना छे, आपणे पैसा जो चूकववाना होय तो ये आपणे कोई व्यक्ति ने चूकवाना होय, तो जो देवी ऊँडी होय तो ये व्यक्ति खातु कहेवाय अने लेणी ऊँडी छे तो ये मिलकतनुं खातु कहेवाय। एटले मिलकतना जे खाता छे एमां लखो बराबर, लेणी ऊँडीनुं खातु। पछी आपणे आगळ तमे जुओ तो आपणने कीधुं छे आपेल वटाव एटले के चूकवेल वटाव, आपणे जे वटाव चूकवी तो एनुं खातुं, एटले ए आपणे खर्चनुं खातुं गणाय। एटले खर्चना खातामां लखो આપેલ પટાવનું ખાતું, આપેલ હોય ચૂકવેલ શબ્દ હોય તો ખ્યાલ રાખજો એ આપણો ખર્ચ ગણાય। પછી સ્ટોક, સ્ટોક એટલે મિલકત બરાબર, અગાઉ આપણે સ્ટોક શબ્દ જે પારિભાષિક શબ્દો છે તો એમાં આપણે નોંધ કરી છે કે ધંધામાં કોઈ પણ પ્રકારનો સ્ટોક હોય, માલનો સ્ટોક હોય કે કોઈ પણ સામગ્રીનો સ્ટોક હોય એ આપણી ચાલુ મિલકત ગણાય બરાબર। જેમ જેમ આપણે એ વસ્તુઓ વેચતા જઈએ એમ સ્ટોક ઘટતો જાય, તમે જેમ ખરીદી કરો એમ સ્ટોક વધતો જાય, એટલે સ્ટોક જે છે આપણી ચાલુ મિલકત છે। એટલે મિલકતના ખાતામાં લખો સ્ટોકનું ખાતું જુઓ। પછી આપણે છે મૂડી બરાબર, જેમ આપણે ઉપાડનું ખાતું હતું એમ હવે મૂડી ખાતું એટલે કે વ્યક્તિ ખાતું, માલિકનું ખાતું છે એટલે વ્યક્તિ ખાતામાં લખો મૂડી ખાતું। ધંધામાં આપણે માલિકના બે ખાતા હોય છે, માલિક ધંધામાં જે રોકડ રકમ કે એવું લાવે એને મૂડી કહેવાય। એટલે પારિભાષિક શબ્દો જો તમે સરસ રીતે પાકા કરશો તો દરેક ખાતું કયા પ્રકારનું છે એ તમને ખ્યાલ તરત આવશે। અને છેલ્લે કીધું જુઓ ખરીદ ખાતું બરાબર, એટલે માલ આપણે ખરીદીએ એનું ખાતું એટલે માલનું ખાતું છે। આપણે માલના ખાતા આગળ જોયા, ખાતાના પ્રકારમાં ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ માલ પરત ખાતું, વેચાણ માલ પરત ખાતું, તો આ બધા માલના ખાતા છે એટલે ખરીદ ખાતું જે છે માલ મિલકતમાં લખો બરાબર। 11મું ખાતું આપણે આવશે ખરીદ। મિત્રો આપણે ખાતાના જે નામ આપ્યા હતા એ પ્રમાણે આપણે આ જે ખાતાઓ છે તો એનું વર્ગીકરણ છે એ આપણે સમજ્યા બરાબર। તો આ રીતે ખાતાના જે મુખ્ય ત્રણ પ્રકાર છે, વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા, આપણે આ જે બધું લખ્યું એ બધા ખાતાના નામ આપણને આપેલા હતા કે બરાબર, અલગ અલગ ખાતાના નામ, તો એનો કયો પ્રકાર છે એ આપણે બતાવીએ તો એ ખાતાનું વર્ગીકરણ કહેવાય। એટલે આપણે ત્રણ ભાગમાં ખાતાના જે મુખ્ય ત્રણ પ્રકાર છે એ પ્રમાણે આપણે ત્રણ ભાગમાં ખાતાનું વર્ગીકરણ કરી અને દરેક ખાતું જે છે એ કયા પ્રકારનું છે એ આપણે બતાવ્યું। તો આ રીતે જે ઉદાહરણ 4 આપણે ગણ્યું, તો આ જ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ ઉદાહરણ 5 જે છે એ આગળ આપેલું છે। તો આ જ રીતે તમે હોમવર્કની અંદર એ દાખલો જે છે બરાબર એ તમારી પાકી બુકમાં ગણી નાખજો, ખાતાના જે બરાબર આપણે ત્રણ ભાગમાં ગણ્યું છે। એટલે પરીક્ષામાં જો તમને ખાતાનું વર્ગીકરણ કરો એવો દાખલો કીધો હોય તો આ રીતે તમારે ત્રણ ભાગમાં ખાતાનું વર્ગીકરણ કરી નાખવાનું, અથવા તમારે ત્રણ ભાગમાં વર્ગીકરણ ન કરવું હોય તો પછી દરેક ખાતું લખીને એની સામે એનો પ્રકાર, બે ખાના તમે રાખી શકો, ખાતાનું નામ અને ખાતાનો પ્રકાર બરાબર, આપણે ખાતાનો પ્રકાર જ બતાવવાનો છે, તો ખાતાનું નામ લખીને એની સામે એનો પ્રકાર લખી દો, તો એ રીતે પણ તમે ગણી શકો બરાબર। આપણે ત્રણ ભાગમાં વર્ગીકરણ કર્યું છે, તો ખાસ આ જે દાખલો જે છે ઉદાહરણ 4 આપણે ગણ્યું, એના આધારે ઉદાહરણ 5 જે હોમવર્કમાં મેં તમને કીધું છે ખાસ તમારી પાકી બુક જે છે એમાં આ રીતે ગણી નાખજો, અને જે તમારે પાઠ્યપુસ્તકમાં દરેક ખાતું જે છે
એની સાથે સાથે સમજૂતી પણ આપેલી છે, તો એ પણ તમે વાંચી અને એને સમજવા પ્રયત્ન કરજો, જેથી કરીને દરેક ખાતું જે છે એ તમને ખ્યાલ આવે કે ભાઈ આ મિલકત છે કે ખર્ચ છે કે આવક છે શું છે. બરાબર. અસ્તુ. આભાર અને ધન્યવાદ.